કરીએ રવિ પૂજારીની ધમકીથી ડરવાની જરૂર નથી ગૃહમંત્રીની હૈયા ધારણા બિટકોઈન મામલે કહ્યું સત્તાનો દુરુપયોગ કરનારાને છોડાશે નહીં વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગરને ત્યાં ઈડીના દરોડા ડાયમંડ પાવરના કર્મચારીઓની પૂછપરછ સ્કૂલ ફી વિવાદ મુદ્દે ગાંધીનગરમાં એફઆરસીની બેઠકનો પ્રારંભ બેઠકમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ ઝોનના સભ્યોની હાજરી કોમી એખલાસ માટે કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા અમદાવાદમાં બે કલાકમાં જ પ્રતિક ઉપવાસ સમય ટાઈ લેતા નીતિન પટેલે માર્યા શાબ્દિક ચાપખા આગામી 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કેટલાક સ્થળોએ પડ્યા છાંટા 3 દિવસ તાપમાન રહેશે સામાન્ય તો કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઈ અને તેની ટીમે ટેબલ ટેનિસમાં દેશને અપાવ્યો ગોલ્ડ પરિવારમાં ખુશીનો માહોલ ગીર અભયારણ્ય આસપાસના ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્રદૂષણ ફેલાવતા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ થશે બંધ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને અરાઉન્ડ ગુજરાત સાથે હું છું સંજીવની મારી સાથે અમારા સહયોગી ઝરણા સૌથી પહેલા આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સતત એક કલાક સુધી ચાલતી સમાચારોની વણઝારમાં આજે આપણે બિટકોઈન અંગેની અપડેટ્સ કોંગ્રેસના ધરણા અને ફી નિર્ધારણ કમિટીની બેઠકમાં શું થયું તેની માહિતી મેળવીશું સાથે જ વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગરને ત્યાં ઈડીની કાર્યવાહી હાઈકોર્ટે આપેલા મહત્વપૂર્ણ ચુકાદા અને કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનું ગૌરવ વધારનારા સુરતના સિતારાની વાત કરીશું તો રાજ્યમાં વારંવાર વેપારીઓને રવિ પૂજારી દ્વારા ધમકી આપવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે પ્રતિક્રિયા આપતા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિએ રવિ પૂજારીથી ડરવાની જરૂર નથી પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે રવિ પૂજારીની ધમકીથી ડરવાની જરૂર નથી હું આપ સૌના માધ્યમથી એવું સ્પષ્ટ કરવા માંગુ છું કે આવા રવિ પૂજારી નામના ફોનથી કોઈએ ગભરાવવાની કોઈ આવશ્યકતા નથી અને માત્ર ને માત્ર એ ગભરાટ ઊભો કરવા માટે એણે ભૂતકાળમાં પણ પ્રયાસ કર્યો હતો અને જ્યાં જ્યાં આ પ્રમાણેની માહિતી છે ત્યાં પોલીસ તંત્ર દ્વારા એનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રીતે અમે સંપૂર્ણ રીતે મોનિટરિંગ કરી રહ્યા છીએ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યના પોલીસ વડાને પત્ર લખીને માહિતી માંગી હતી કે રવિ પૂજારી દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને અપાયેલી ધમકીની તપાસ ક્યાં સુધી પહોંચી છે આ મામલે અત્યાર સુધીમાં કેટલા આરોપી પકડાયા સાથે જ બે વર્ષમાં રવિ પૂજારીએ ખંડણી માટે કેટલા કોલ કર્યા તેની પણ વિગતો અલ્પેશ ઠાકોરે માંગી હતી અલ્પેશે પત્રની અન્ય કોપી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદીપસિંહ જાડેજાને પણ મોકલી હતી એની સામેની કાર્યવાહી શું એની સામે શું પગલાં લીધા અને આવી રીતે ધમકીઓ મળતી જ રહેશે તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું છે એટલે રવિ પૂજારીના નામથી કોણે ધમકીઓ આપી ક્યાંથી કોલ આવ્યા એની કોઈ જ તપાસ નહીં થતી ક્યાં તો કે ફેક કોલ છે તો ફેક કોલ છે તો કરનારું કોણ છે આના માટે જવાબદાર કોણ છે જવાબદાર કાર્યવાહી કરો જો આ જ રીતે ધમકીઓ મળી રહેશે તો પછી આ તો ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતની અંદર જે પ્રકારે આવા ગેંગસ્ટરો જો હાવી થશે જ્યાં પોલિટિશિયનો છોડવામાં નથી આવતા જ્યાં વેપારીઓ ઉદ્યોગપતિઓને છોડવામાં નથી આવતા તો શું એક્સટેન્શન મની આ બધાને આપે રાખવાનું છે તો કરોડોના બિટકોઈન કેસ મામલે સમગ્ર ઘટનાક્રમનો અભ્યાસ કરવામાં આવ્યો છે બિલ્ડર શૈલેષ ભટ્ટને સાથે રાખીને પંચનામું કરાયું છે સરકારી પંચોના રૂબરૂમાં પંચનામું થયું છે કરોડોના બિટકોઈન કૌભાંડ મામલે શૈલેષ ભટ્ટ જે બિલ્ડર હતા તેઓને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યા હતા દ્રશ્યમાં જોઈ શકો છો કે દહેગામ પાસે આવેલું આ કેશવ ફાર્મ કે જે હસમુખ ગુર્જર હરેશ ગુર્જર અને જયેશ ગુર્જરની માલિકનું છે તે કેશવ ફાર્મમાં તેઓને ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને લઈને જે બિલ્ડર છે શૈલેષ ભટ્ટ તેઓને લઈને સીઆઈડી ક્રાઇમની ટીમ અત્યારે અહીંયા પંચનામું કરી અને તપાસ કરવા માટે પહોંચી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે કેસ છે તે હાઈ પ્રોફાઇલ કેસ હોવાથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો
અનેક પોલીસ અધિકારીઓની પણ સંડોવણી છે અને તે દિશામાં પણ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. કુલ 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 3 લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય લોકો છે તે લોકોની શોધખોળ પણ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો આ જે ફાર્મ હાઉસ છે તેમાં કેટલા દિવસ તેઓને ગોંધી રાખવામાં આવ્યા હતા અને ગોંધી રાખ્યા હતા ત્યારે કેવી રીતે બિટકોઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા અને કઈ કઈ ગતિવિધિઓ થઈ તે બાબતને લઈને સીઆઈડી ક્રાઇમ હાલ તપાસ કરી રહી છે. કેમેરા પર્સન કૌશલ કંસારા સાથે હરમેશ ઉગડિયા, ઝી મીડિયા, દેગામ. બિટકોઈન કેસમાં કરોડો રૂપિયાનો તોડ કરતા 3 આરોપીઓને 13 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આ 3 આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ કેસ સીઆઈડી ક્રાઇમ સંભાળી રહી છે. આ 3 આરોપીઓમાં 1 વકીલ અને 2 પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે. મહત્વનું છે કે આ આરોપી પર આરોપ છે કે તેમણે અપહરણ કરી ખંડણી માંગી હતી. તો બિટકોઈન મામલે 2 પોલીસ કર્મચારી વકીલ 13 એપ્રિલ સુધી રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન કેવા મોટા ખુલાસાઓ થાય છે જોવું રહ્યું. બિટકોઈન કેસમાં કરોડ રૂપિયાનો તોડ કરતા 3 આરોપીઓના 13 એપ્રિલ સુધીના રિમાન્ડ જ્યારે મંજૂર થઈ ચૂક્યા છે ત્યારે આ 3 આરોપીઓ પાસેથી બિટકોઈન કેસ મામલે શું વધારે માહિતી બહાર કાઢી શકે છે પોલીસ, આ રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાઓ કેવા પ્રકારના થાય છે, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જોવું પણ ખૂબ રસપ્રદ બની રહેશે. આ 3 આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ કેસ સીઆઈડી ક્રાઇમ સંભાળી રહી છે. ત્યારે આ 3 આરોપીઓમાં 1 વકીલ અને 2 પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે. ત્યારે આ આરોપીઓ પર આરોપ છે કે તેમણે અપહરણ કરી ખંડણી માંગી હતી. સેશન્સ કોર્ટમાં આજે 3 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. 13 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આ 3 આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા બાદ આ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાં 13 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે. અમારા સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. અતુલ, જે પ્રકારે સેશન્સ કોર્ટમાં રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને 13 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, શું અપડેટ મળી રહી છે? જી સંજીવની, આપને જણાવી દઉં કે આજે લગભગ 1 કલાક જેવો સમય થયો છે અને 3 આરોપીઓને સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સેશન્સ કોર્ટ દ્વારા 13 એપ્રિલ સુધીના રિમાન્ડ માંગવામાં આવ્યા, રિમાન્ડ આપવામાં આવ્યા છે. અને ખાસ કરીને સરકાર દ્વારા, સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે વધુ તપાસ કરવાની છે અને આ જે બિટકોઈનનો મામલો સામે આવી રહ્યો છે અને આમાં જે કરન્સી હાલમાં જે રીતે સામે આવી રહી છે તે મામલે હજી પણ વધુ તપાસની જરૂર છે અને તેને લઈને હજી પણ જો આ લોકોને 10 દિવસના રિમાન્ડ આપવામાં આવે તો તપાસ પૂર્ણ રીતે થઈ શકશે. પરંતુ સેશન્સ કોર્ટ દ્વારા 13 એપ્રિલ સુધીના રિમાન્ડ હાલમાં મંજૂર કરવામાં આવ્યા છે. 13 એપ્રિલ એ 4 વાગ્યા સુધી હવે આ 3 આરોપીઓ રિમાન્ડ પર રહેશે. સંજીવની, બિલકુલ અતુલ, માહિતી માટે આપનો આભાર. તો હજી મોટા ખુલાસાઓની આશા રાખી અને 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જોકે 13 તારીખ સુધીના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જોવું રહ્યું કે આ 4 દિવસ દરમિયાન પોલીસ આ તમામ ખુલાસાઓમાં સફળ થાય છે કે કેમ. તો સુરતના વેપારી પાસેથી બિટકોઈન અને 32 કરોડ રૂપિયા પડાવવાના મામલે પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ મામલે તમામ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીની ધરપકડ કરાશે, સત્તાનો દુરુપયોગ કરનાર કોઈને પણ છોડાશે નહીં. અમરેલીના સુરતનો બિટકોઈન હવાલા કેસમાં સીઆઈડી ક્રાઇમે તપાસ કરીને આ બિટકોઈનનો હવાલા કેસ ઉકેલ્યો છે અને એના સંદર્ભની અંદર સરકારે નક્કી કર્યું છે કે આ ગુનાની અંદર સપડાયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓની એમાં ધરપકડ કરવામાં આવશે અને એમને, આ પોલીસ કર્મચારી ને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. થોડા દિવસ અગાઉ જગદીશ મેવાણીએ ભાજપના કાર્યકરોને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ન ઉજવવા ચીમકી આપી હતી. તો આ અંગે વાત કરતા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર કોઈ એક સમુદાયના નેતા નથી, તેમના માટે સમગ્ર દેશને માન છે, જેથી ભાજપ તેમને હારતોરા કરીને ઉજવણી કરશે. બાબા સાહેબ આંબેડકર એ કોઈ એક સમુદાયના નેતા નહીં, પરંતુ આ દેશની 125 કરોડની જનતાને એમના માટે માન છે અને એમના માટે સન્માન છે.
એમણે આ દેશમાં આપેલા યોગદાન માટે એ દિવસે અમારે એમને યાદ કરીને ફુલહાર કરવા જોઈએ. એના માટે અમે ચોક્કસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ફુલહાર કરવા માટે જઈશું. તો હવે બાબા સાહેબ આંબેડકરના નામે રાજકારણ તેજ થઈ ગયું છે, ત્યારે જિગ્નેશ મેવાણીને સાંસદ કિરીટ સોલંકીએ સણસણતો જવાબ આપતા કહ્યું કે જિગ્નેશ મેવાણી વર્ગ વિગ્રહ કરવાનું કામ કરી રહ્યા છે. સાથે જ કહ્યું કે હું તેમની ધમકીઓથી ડરવાનો નથી. કિરીટ સોલંકીએ જિગ્નેશ મેવાણીને પડકાર ફેંકતા કહ્યું કે હું 14 એપ્રિલના રોજ ભાજપના કાર્યકરો અને દલિત સમાજના આગેવાનો સાથે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવા જઈશ. તો જિગ્નેશ મેવાણીએ જે કરવું હોય તે કરી લે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય બન્યા બાદ ભાન ભૂલી ગયા છે અને સતત બાબા સાહેબનું અપમાન કર્યા કરે છે. આ પ્રકારની બેબુનિયાદ વાત કરે છે. હું એમનો પડકાર ફેંકવા માંગુ છું કે 14મી તારીખે સારંગપુર ખાતે કિરીટ સોલંકી અનેક કાર્યકરોને સાથે લઈને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સાથે લઈને, નાગરિકોને સાથે લઈને, દલિતોને સાથે લઈને બાબા સાહેબ આંબેડકરનું અત્યાર સુધી જે પ્રમાણે પ્રતિમા પર ફુલહાર કરે છે, સન્માન કરે છે, હું જવાનો છું. એ ત્યાં આવે અને આ પ્રકારની ધમકીથી કોઈ ડરતા નથી. ગાંધીનગર ખાતે ફી નિર્ધારણ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. ફી નિર્ધારણ સમિતિની કચેરી ખાતે આ બેઠક ચાલી રહી છે. બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનૈના તોમર પણ હાજર છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મળીને 4 ઝોનની કમિટીના અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ બેઠકમાં ફીને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. ઓનલાઈન પર હિતલ પારેખ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. હિતલ, જે પ્રકારે અત્યારે બેઠક શરૂ થઈ ચૂકી છે, 4 ઝોન માટે આજે ફીનું માળખું કદાચ નક્કી પણ કરવામાં આવશે, શક્યતાઓ શું જોવાઈ રહી છે તેને લઈને? સંજીવની, ખાસ કરીને જોવા જઈએ તો હાલના તબક્કે એક સૌથી વધારે મહત્વની શક્યતા છે કે અમદાવાદમાં જે પ્રકારે ફીનું માળખું જાહેર કરવામાં આવ્યું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આ ઘટનાક્રમ સર્જાયો અને સરકારને ક્યાંક ને બદનામી સહન કરવી પડી અને તેના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. પ્રથમવાર ફી નિર્ધારણ સમિતિની 4 ઝોનના અધ્યક્ષો સાથેની બેઠક અત્યારે ચાલી રહી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી માંડીને સોલિસિટર જનરલ કમલ ત્રિવેદી પણ આ બેઠકમાં હાજર છે. સ્વાભાવિક છે કે 18મી તારીખે સુપ્રીમ કોર્ટમાં આ કેસનો ચુકાદો આવશે ત્યારે એ પરિપ્રેક્ષમાં પણ આજની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. અત્યારે તો જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, માહિતી પ્રમાણે આ બેઠકમાં મહત્વની કાયદાકીય જે ચર્ચા છે એ ચર્ચાને હાથ ધરવામાં આવી છે. સાથે સાથે જે માળખું જાહેર કરવાની પદ્ધતિઓ છે એ પદ્ધતિના પરિપ્રેક્ષમાં પણ આખી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનૈના તોમર પણ આ બેઠકમાં હાજર છે. સ્વાભાવિક છે આ તમામ પરિપ્રેક્ષમાં આ બેઠકમાં ચર્ચા અત્યારે ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જી સંજીવની, ઇતલ માહિતી માટે આપનો આભાર. તો હાલ ફી નિર્ધારણ સમિતિની કચેરીમાં બેઠક ચાલુ છે. 4 ઝોનની કમિટીના અધિકારીઓ આ બેઠકમાં હાજર છે અને ફીનું માળખું જે નક્કી કરવામાં આવશે તે અંગે આજે નિર્ણય લેવાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. તો સ્કૂલ સંચાલકોની મનમાની દિન પ્રતિદિન વધી રહી છે. અમદાવાદમાં નિકોલ ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો સામે વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે. વાલીઓએ કહ્યું છે કે વિદ્યાર્થીઓને એલસી માટે દબાણ કરાય છે. તો ગાંધીનગરની ડીપીએસ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો. સંચાલકો દ્વારા વાલીઓને ફી ઈસીએસ કરીને ભરવાનું કહેતા વાલીઓએ શાળામાં જઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે કે સુરત શહેરની એલપી સવાણી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. એલપી સવાણી સ્કૂલે 5 વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા. સ્કૂલ ફી ન ભરતા વિદ્યાર્થીઓને કાઢી મુકાયા. અગાઉ 20 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા. અમદાવાદના નિકોલ વિસ્તારની ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે અને જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવી છે, જેમાં આંદોલન ચલાવી રહેલા વાલીઓ સામે હવે સ્કૂલના સંચાલકો મેદાનમાં આવી ગયા છે. વિરોધ કરનારા વાલીઓના બાળકોને આવતા વર્ષે એડમિશન નહીં આપવામાં આવે તેવી વાલીઓએ આક્ષેપ કર્યો છે.
નિકોલ વિસ્તારમાં આવેલી ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે તે વિવાદમાં આવી છે. ખાસ કરીને જે વાલીઓ અત્યાર સુધી ફી મામલે જે આંદોલન ચલાવી રહ્યા હતા તે વાલીઓને તેમના બાળકોના એડમિશન રદ કરવા માટે એટલે કે તેઓ એલસી લઈ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે કે તેમના બાળકોને સ્કૂલમાંથી ઉઠાડી લે, અને તેને લઈને સમગ્ર મામલો જે છે તે હાલ નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ અરજીને ફરિયાદ કરવા માટે વાલીઓ આવ્યા છે. ગિરીશભાઈ આપણી સાથે છે, શું કહેશો ગિરીશભાઈ? સાહેબ, આજે હવે સવારે જે અમને 10 તારીખનું કટઓફ આપ્યું હતું કે 10 તારીખ સુધી તમારે ફીસ ભરી દેવી છે, આવતા વર્ષથી એડવાન્સ ફી, એ એડવાન્સ ફી ભરવા માટે અમે કોઈ વાલીઓ કોઈ પણ જાતની તકરાર કર્યા વગર કે આપણે ભરી દઈએ, સ્કૂલ સાથે વારંવાર ઝઘડા કરવા નથી કે કોઈ જાતની તકરાર નથી કરી. અમને સ્કૂલમાં જતાં આ લોકો એમને તો પહેલી વખત તો અમને એવું કહી દીધું કે તમારે એડમિશન તમારે બીજે ક્યાં લેવું તો લઈ લો, કેમ કે અમે તમને કન્ટિન્યુ નથી કરતા. અમે એમને કીધું તમારે જે તારીખ હતી એના પહેલાં અમે ફી ભરવા આવ્યા છીએ, તો બી કે અમારે તો એફઆરસી દ્વારા પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી હતી, જેને લઈને વાલીઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફીને લઈને વાલીઓ રસ્તા પર ઉતર્યા અને એફઆરસી સમક્ષ રજૂઆત કરી. આ સમયે વાલીઓની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ રેલીમાં જોડાયા હતા. આગળ વાત કરીએ, કાળઝાળ ગરમી વચ્ચે ભુજના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બન્નીમાં છાંટા પડ્યા તો નખત્રાણાના નિરોણામાં વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત પણ મળી છે. તો ભર ઉનાળા વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના ખંભાળિયા શહેરમાં વરસાદી છાંટા પડ્યા છે તો કેટલાક ગામડાઓમાં પણ પવન સાથે છાંટા પડ્યા છે. ગરમીમાં વરસાદને લઈ લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે તો આ તરફ ખેડૂતો કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે. અપર એર સર્ક્યુલેશન સિસ્ટમને કારણે આગામી 48 કલાકમાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજકોટ, અમરેલી, ભાવનગર સહિત દીવ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. ત્યારે આગામી 3 દિવસ સુધી તાપમાન સામાન્ય રહી શકે છે અને ત્યારબાદ તાપમાનમાં વધારો થશે. રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ, હા, એ સબ એરિયામાં થોડા બારિશ હોને કા સંભાવના હૈ આજ અડકાલ, ક્યુકિ એ સાયક્લોનિક સર્ક્યુલેશન હૈ એન્ડ કાલ સાયક્લોનિક સર્ક્યુલેશન થોડા વોટ યુ કોલ ઇટ લેસ માર્ક થોડા હૈ બટ ફિર સ્ટ્રોંગ સાઉથર્લી વિન્ડ હૈ, યુ નો 3.1 કિલોમીટર મેં એ જો સાઉથર્લી વિન્ડ હોતા એ કાફી મોઇસ્ચર એરાબેન્સી સે લા રહા હૈ. સમાચારો મળી રહ્યા છે ભચાઉના લોધેશ્વર પાંજરાપોળમાં ભીષણ આગ લાગ્યાના. ભીષણ આગમાં લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે. હાલ આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભીષણ આગના સમાચારો મળી રહ્યા છે ભચાઉના લોધેશ્વર પાંજરાપોળમાં આ આગ લાગી છે. જોકે આગ કયા કારણસર લાગી તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી શકી, પરંતુ હાલ આગ લાગવાને કારણે લાખો રૂપિયાનો ઘાસચારો આગમાં બળીને ખાક થઈ ગયો છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. લાખોનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે, જેમાં હાલ તો કઈ રીતે આગ લાગી તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી શકી, પરંતુ અચાનક આ લાગેલી આગને કારણે લાખોનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે. વધુ માહિતી અમારા સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર આપી રહ્યા છે. જી રાજેન્દ્ર, આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ઘાસચારો જે છે તે બળીને ખાક થઈ ગયો છે, જાણવા માંગે શું પરિસ્થિતિ છે ત્યાં? જી સંજયજી, વાત કરી તો ભચાઉનો જે લોધેશ્વર ગૌસેવા પાંજરાપોળ છે ત્યાં ભયંકર આગ લાગેલી છે. 4 વાગ્યાની અરસામાં લાગેલી આગ અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નગરપાલિકાના એક જ ફાયર ફાઈટર અત્યારે લગાવવામાં આવ્યું છે. આજુબાજુ પણ બીજી કંપનીઓ આવી છે, છતાં પણ અહીં કોઈ વહીવટતંત્રએ ખાસ કાળજી લીધેલ નથી. અંદાજે 2000 જેટલી ગાયો અહીંયા સમાવેશ, 2000થી વધુ ગાયોનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. અને કચેરી મોટી પાંજરાપોળ છે એના સ્ટોરેજમાં જે આગ લાગવાને કારણે લાખો રૂપિયાનો ઘાસ છે ભસ્મીભૂત થઈ ગયું છે. એક બાજુ દુષ્કાળ છે, પાણીની તંગી છે, એ વચ્ચે આ મામૂલું ઘાસ ભસ્મીભૂત થતા જેને કહેવાય કે જીવદયા પ્રેમીઓમાં પણ રોષની લાગણી ફેરાઈ છે. જલ્દીથી આગ ઓલવાય અને જે ઘાસ છે બચાવી શકાય
એવી વૈવિધ્યતંત્રને અપીલ કરવા પણ ગૌસેવા પ્રેમીએ કરી છે. જી સંજીવની. જી બિલકુલ આભાર. તો ભીષણ આગની ઘટના સામે આવી છે જેમાં લાખોનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ એક બ્રેક બાદ. તો હાલમાં જ એક મહત્વના સમાચારો આવી રહ્યા છે. આ સમાચારો પણ નજર કરીએ. બ્રેકિંગ ન્યૂઝ જે મળી રહ્યા છે કંઈક આ પ્રમાણે છે, જેમાં રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના નકલી લોગો બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. નકલી લોગો અને લેટર સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના નામે નકલી લોગો બનાવાયો હતો. એરપોર્ટ ઓથોરિટીએ આ નેટવર્ક ઝડપી પાડ્યું છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના નકલી લોગો બનાવવાનું કૌભાંડ ઝડપાયાના સમાચારો મળી રહ્યા છે, જેમાં નકલી લોગો અને લેટર સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. હાલ તો આ ડુપ્લિકેટનું જે કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જ. જ્યારે આ વ્યક્તિ ઝડપાયો છે તેની પાસેથી નકલી લોગો અને નકલી લેટર બંને મળી આવ્યા છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના નામે નકલી લોગો બનાવવામાં આવતો હતો, નકલી લેટર પેડ પણ બનાવવામાં આવ્યા હતા, જે કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે. જો કે તેનો શું ઉપયોગ કરવામાં આવતો હતો, કેટલા લોકો તેની સાથે સંડોવાયેલા છે, કેટલા સમયથી તેઓ આ પ્રકારનું કૌભાંડ ચલાવી રહ્યા હતા, તે અંગે હવે પૂછપરછ બાદ અને તપાસ બાદ જ વધુ માહિતી સામે આવી શકે છે. પરંતુ હાલ તો તેની એક કડી હાથ લાગી છે, જેમાં એક વ્યક્તિ ઝડપાયો છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના નામે નકલી લોગો અને નકલી લેટરપેડ સાથે આ વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જ આ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં તેની પાસેથી આ બંને વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જો કે હવે તપાસનો વિષય એ છે કે આખરે આટલા અગત્યના ડોક્યુમેન્ટ્સ, લોગો અને લેટરપેડ તેનો તે શું ઉપયોગ કરતો હતો, શું એરપોર્ટ ઓથોરિટીના નામે તે કોઈ ગેરકાયદે ચીજો હતો તે અન્ય સ્થળે પહોંચાડવાનું કામ કરતો હતો, તેના બદલામાં તે કેટલા પૈસા લેતો હતો,
તેણે આ ઉપયોગ ક્યાં ક્યાં કરેલા છે, કયા કયા વ્યક્તિ દ્વારા નકલી લોગો અને નકલી લેટર પેડના ઉપયોગ કરાયા છે, આ અંગે અન્ય કયા કયા વ્યક્તિઓની સંડોવણી હતી તે તપાસનો વિષય છે. તો આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા અમારી સાથે જોડાઈ રહ્યા છે. જે રક્ષિત, રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના નામે નકલી લોગો અને નકલી લેટર સાથે એક વ્યક્તિ ઝડપાયો છે, જાણવા માંગે છું શું મળી આવ્યું છે તેની પાસે, કઈ રીતે તેની અટકાયત કરવામાં આવી. જરીના, ખાસ કરીને વાત કરું તો રાજકોટ એરપોર્ટ ઓથોરિટી છે કે જેમની પાસે છેલ્લા બે મહિનાની અંદર બે વ્યક્તિ છે તે નોકરી માટે આવ્યા હતા. તેમની પાસે એક લેટર હતો જેની અંદર એરપોર્ટ ઓથોરિટીનો જે સિમ્બોલ હોય છે તેનો ઉપયોગ કરવામાં હતો અને ઉપયોગ કર્યા બાદ તેમને નોકરી મળી હોવાનું કહી અને એરપોર્ટ ઓથોરિટી પાસે આવી અને તેઓ અહીં નોકરીની માંગ કરતા છે. પરંતુ આ જે લોગો હોય છે તે ખોટો હોય છે અને જે લેટર હોય છે તે પણ ડુપ્લિકેટ હોવાનું અત્યારે સામે આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ તમામ મામલે છે તે પોલીસ કમિશનરને પણ જાણ કરવામાં આવી છે. આપણી સાથે એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર ઉપસ્થિત છે, બીકે દાસ. સર, ખાસ કરકે યે જો પૂરા મામલા સામને આયા હૈ, પૂરા મામલા ક્યા હૈ? મામલા ક્યા હૈ ઇસમે ક્યા, આજકાલ ફ્રોડ્યુલન્ટ કોઈ ભી સાઇટ બના લે સકતા હૈ. સાઇટ બના કે ઇલેક્ટ્રોનિક મીડિયા મે વો એરપોર્ટ ઓથોરિટી કા લોગો ઉસમે સિમ્બોલ લગા કે વો યંગ જનરેશન કો વો ચીટ કર રહા હૈ ઓર બોલ રહા હૈ આપકો નોકરી કા વાદા કર રહા હૈ, આપકો નોકરી દેંગે ઓર પૈસા ભી ઉસસે લે રહા હૈ. તો એ રિસેન્ટલી હાલીમાં કુછ દિન પહેલે કરીબ 15-20 દિન હુઆ એક લડકા આયા થા જામનગર સે, વો એક લેટર દિખાયા ઉસપે એરપોર્ટ ઓથોરિટી કા સિમ્બોલ હૈ ગ્રાઉન્ડ સ્ટાફ. હમારા ઇધર મેં તો પહેલે ગ્રાઉન્ડ સ્ટાફ કા કોઈ પોસ્ટ નહીં હૈ. હમારા જીતના રિક્રુટમેન્ટ હોતા હૈ સારે એરપોર્ટ ઓથોરિટી કા સાઇટ સે હોતા હૈ, www.ai.in ઉસપે સાઇટ મેં જો રજિસ્ટર કરના પડતા હૈ, પેમેન્ટ એરપોર્ટ ઓથોરિટી કો કરના પડતા હૈ, રોજગાર સમાચાર ઓર બાકી જો એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ સબ મેં નિકલતા હૈ ઉસકા મુતાબિક ડેટ દેતા હૈ, વો થ્રુ કરેક્ટ પ્રોસિડ્યોર મેં હોતા હૈ. તો એ લોક જો અનજાન હૈ, ઇનોસેન્ટ લડકા લોક જો અનએમ્પ્લોયડ હૈ ઉસકા દે ફોલ પ્રે ઇન ધીસ ટાઈપ ઓફ હે ના ફ્રોડ્યુલન્ટ ચીટર્સ એન્ડ દે પે ધ મની આફ્ટર પેઇંગ સર્ટન પર્સન ઓફ ધ મની હી કેમ ટુ મી હી શો ધ લેટર આઈ સેડ ઇટ ઇઝ ટોટલી ફોલ્સ ઉસકો લેટર દેખ કે મેરે કો લગા તો મેને બોલા નહીં યે તો નહીં આપ પોલીસ કો કમિશનર સે પોલીસ સે ડિપાર્ટમેન્ટ મેં જાકે ઇસકો FIR કીજીએ રિપોર્ટ કીજીએ ક્યોંકિ હમારા રિક્રુટમેન્ટ કા નહીં હૈ. હમારા રિક્રુટમેન્ટ પ્રોસિડ્યોર ઓલ ઇન્ડિયા લેવલ કા હૈ, વો થ્રુ એરપોર્ટ ઓથોરિટી સાઇડ રિક્રુટમેન્ટ પ્રોપર પ્રોસિડ્યોર મેં હોતા હૈ. તો એ સબ ફ્રોડ દેખ કે હમકો પતા ચલ ગયા તો હમ બતા દિયા ઉનકો. સર, એસી ભી બાત સામને આતી કે યે જો લોગ હોતે કે નોકરી દેને કી બાબત મેં ઉસકો સબ લોગ ફ્રોડ કરતે હૈ, ઉસકે પાસ સે પૈસે ભી લેતે હૈ, એસા ભી એક બાત સામને ના, યે પૂરા રાજકોટ નહીં પરંતુ સબ જગા પર એસા ફ્રોડ ચલ રહા હૈ, એસી ભી એક બાત સામને, ઉસમે ક્યા સચ્ચાઈ? એ બાત સહી હૈ, ખાલી હમ પહેલે સોચા થા ખાલી રાજકોટ મેં હો રહા હૈ, એ નહીં હૈ, ક્યોંકિ કુછ દિન પહેલે હમારા એરપોર્ટ ઓથોરિટી કા દૂસરા ભી સ્ટેશન સે પતા ચલા જૈસે હો રહા હૈ. તો ઉસકો બાદ હમારા દિલ્હીમાં ભી હમારા ચેરમેન ઓફિસમાં ભી એ ન્યૂઝ ચલા ગયા. તો ચેરમેન સાહેબ કા ઇન્સ્ટ્રક્શન કા મુતાબિક એક પ્રેસ રિલીઝ દેને કે લિયે સબ જગહ મેં બોલા ગયા. તો હમારા સબ જગહ સે પ્રેસ રિલીઝ એસે દિયા ગયા ક્યોંકિ યે એડ્યુકેટ કરને કે લિયે યંગ જનરેશન કો જો યે ગલત હૈ, આપ લોગ ઇસમે મત પડિયે. તો ઇસકે લિયે હમ ભી પ્રેસ રિલીઝ ઇધર સે દિયા હૈ, રિલીઝ કર રહા હું ઓર આપ લોગ આયા હૈ. તો મેં યહી બોલના ચાહુંગા યંગ જનરેશન કે લિયે, જો આપ પ્રોપર સાઇટ મેં દેખીએ, એરપોર્ટ ઓથોરિટી સાઇટ મેં જઈએ, રજિસ્ટર કીજીએ, અગર કોઈ પેમેન્ટ કરના હૈ તો એરપોર્ટ ઓથોરિટી કો પેમેન્ટ કરના હૈ, દેન ઓનલી જેન્યુઇનિટી વિલ બી એસર્ટેન, તભી આપ કર સકતે હૈ. અધરવાઇઝ તો પૈસા વેસ્ટેજ હો રહા હૈ આપ લોગ કો ઓર આપ લોગ ભી ચીટેડ હો રહા હૈ ના. તો જેના જે રીતે સાંભળ્યું કે જે રીતે એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર છે તેઓનું કહેવું છે કે આ છે પૈસા લઈ અને યુવાનોને ખાસ કરીને છેતરવાની એક ચીટિંગ થઈ રહ્યું છે, ન માત્ર રાજકોટ પરંતુ દરેક જગ્યાએથી આ પ્રકારનું ફ્રોડ છે તે થતું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને એરપોર્ટની કોઈ પણ જો ભરતી આવતી છે તો તે એરપોર્ટની જે ઓફિશિયલ સાઇટ હોય છે તેની અંદરથી જે એપ્લિકેશન હોય છે ને તે કરવાની હોય છે, ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. કોઈ પણ લોકો હોય છે તે જ્યારે આ જે એપ્લિકેશન ભરવા માટે જે ચલણ ભરવાનું હોતું છે તે પણ એરપોર્ટ ઓથોરિટીના નામે જ હોય છે. એટલે એક એરપોર્ટ ઓથોરિટી દ્વારા છે અત્યારે તમામ લોકોને એક અપીલ પણ કરવામાં આવી છે, જો કોઈ લોકો આ રીતે ફ્રોડના ભોગ બનતા હોય તો તેઓ પોલીસ કમિશનર તેમજ પોલીસનો સંપર્ક કરીને સાથોસાથ કોઈ પણ પ્રકારના આવા ફ્રોડ હોય તેની સામે ફરિયાદ નોંધાવીને સાથોસાથ આવી કોઈ પણ એપ્લિકેશનની અંદર તેઓ રસ ન દાખવે. જ્યારે કોઈ પણ એરપોર્ટની ભરતી આવતી હોય છે તો તે એરપોર્ટ ઓથોરિટીની જે ઓફિશિયલ સાઇટ હોય છે તેમાં જ આવતી હોય છે. ખાસ કરીને આ જે મામલો સામે હતો તેની અંદર રાજકોટમાં એરપોર્ટ ઓથોરિટીના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકેની એક લેટર આપ્યો હતો, જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફની કોઈ
રાજકોટ એરપોર્ટ ખાતે કોઈ ઇન્કવાયરી જ આવતી નથી અને એરપોર્ટ ઓથોરિટીની અંદર ગ્રાઉન્ડ સ્ટાફની કોઈ જગ્યા જ અહીં અવેલેબલ નથી. એટલે આ પ્રકારે જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફનો લેટર આપ્યો ને ત્યારબાદ આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે, ત્યારે હજુ સુધી આ જે ભોગ બનનાર છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ તો નોંધવામાં નથી, ત્યારે ક્યારે આ અટકશે અને કોના દ્વારા કરવામાં છે તે અત્યારે તપાસનો વિષય છે. જી જી, આભાર રક્ષિત. તો આ પ્રકારે રાજકોટ ઓથોરિટીના નામે નકલી લેટર અને નકલી લોકોનું જે કૌભાંડ પર્દાફાશ થયો છે આ અંગે હવે તપાસ પણ કરવામાં આવશે. આ સાથે જ રોકાઈશું ફરી એક બ્રેક માટે. બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર. સિલ્વર સ્ક્રીન થી સંસદ સુધી, અભિનેત્રી થી રાજનેતા સુધીની સફર. આજના વિશેષમાં વાત મિસિસ બચ્ચનની. જુઓ રાત્રે 39 કલાકે જયાનો જયકાર. વેલકમ બેક અને હવે નજર કરીએ હેડલાઇન્સ 2020 પર. કોઈએ રવિ પૂજારીની ધમકીથી ડરવાની જરૂર નથી, ગૃહમંત્રીની હૈયા ધારણા. બિટકોઇન મામલે કહ્યું સત્તાનો દુરુપયોગ કરનારાને છોડાશે નહીં. વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગરને ત્યાં ઈડીના દરોડા, ડાયમંડ પાવરના કર્મચારીઓને પૂછપરછ. સ્કૂલ ફી વિવાદ મુદ્દે ગાંધીનગરમાં એફઆરસીની બેઠકનો પ્રારંભ. બેઠકમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઝોનના સભ્યોની હાજરી. કોમી એકલાસ માટે કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા. અમદાવાદમાં 2 કલાકમાં જ પ્રતિક ઉપવાસ સમેટી લેતા નીતિન પટેલે માર્યા શાબ્દિક ચાપખા. આગામી 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. કેટલાક સ્થળોએ પડ્યા છાંટા. 3 દિવસ તાપમાન રહેશે સામાન્ય. કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઈ અને તેની ટીમે ટેબલ ટેનિસમાં દેશને અપાવ્યો ગોલ્ડ. પરિવારમાં ખુશીનો માહોલ.
गीर अभयारण्य आसपासना इको सेंसिटिव जोन में प्रदूषण फैलावता इंडस्ट्रीयल यूनिट थशे बंद, गुजरात हाईकोर्ट नो मोटो चुकादो। अमदावाद अमरायवाड़ी विस्तार में आतंक मचावनार बे बुटलेगरों की धरपकड़, बन्ने नी सरभरा करी सरघस कढ़ायो। राजकोटमांथी मूळ कर्नाटकनी टकटक गैंगना पांच शख्सों झड़पाया, मोंखीदाड़ पासे टकटक अवाज करी कारमांथी करता चोरी। अमदावादमां लाखोनुं फूलेकू फेरवनार विमल गोल्डना मालिक प्रकाश मोदीनी धरपकड़, लोभामणी जाहेरात आपीने लोको पासेथी पड़ाव्या 70 लाखथी वधु रूपिया। दलितों माटे करायेला उपवास पहला कांग्रेस नेताओं करी पेट पूजा, कांग्रेस नेताओं आरोग्या छोले भटूरे, भाजपे कह्युं आ उपवास नहीं उपहास छे। केरळना त्रिवेंद्रम खाते दलितोनी महारैली, एससी एसटी एक्ट मुद्दे प्रदर्शन, मोटी संख्या में लोग जोड़ाया। पीएम मोदी की छत्तीसगढ़ मुलाकात पहला नक्सली हुमलो, बीजापुर में सीरियल ब्लास्ट में सीआरपीएफ ना बे जवान शहीद, 28 घायल, एलईडी ब्लास्ट की घटना ने आप्यो अंजाम। यूपी में भाजप धारासभ्य कुलदीप सिंह सेंगर पर दुष्कर्म नो आरोप मुकनार, पीड़िता ना पिता नु जेल में मौत, पीड़िता नो आरोप धारासभ्य करावी मारा पिता की हत्या। वीडियोकॉन लोन में विवाद में आईसीआईसीआई चंदा कोचर की बड़ी मुश्किल, छोड़व पड़ सके सीईओ नु पद, आता सप्ताहे बोर्ड लई शके छे निर्णय। एनआईए ना वॉन्टेड लिस्ट में पाकिस्तानी राजदूत नु नाम, आमिर जुबेर सिद्दीक सहित अन्य त्रण सामे 26/11 हुमला में षड्यंत्र नो आरोप। चालीस वर्ष बाद प्रथम वक्त भारतीय बैडमिंटन मिक्स टीम ने गोल्ड, त्रण वक्त ना चैम्पियन ने हरावी भारत, भारतीय पुरुष टेबल टेनिस टीमें 12 वर्ष पची जीत्यो गोल्ड। मुंबई ना वातावरण में आव्यो पलटो, आगामी 48 कलाक में महाराष्ट्र अनेक विस्तार में वरसाद पड़े तेवी हवामान विभाग की आगाही। प्रिया प्रकाश ना गीत ना दृश्य विरुद्ध सुप्रीम में अर्जी, आंखों ना इशारा इस्लाम में हराम होवानु जणाव्यु। हिमाचल ना शिमला में फाट्यु आग, आग फाटता 15 घरों ने नुकसान, लोगों में भयनो माहौल। समाचार में आगळ वात करीए, कोमी एकलास माटे कांग्रेस द्वारा राष्ट्रव्यापी उपवास आंदोलन करवामां आव्युं छे। राज्यना अमदावाद, वडोदरा, राजकोट अने जामनगर में कांग्रेस द्वारा धरना योजवामां आव्या हता। वात करीए तो अमदावादना लाल दरवाजा सरदार बाग खाते योजवामां आव्या हता, जेमां धरणामां मोटी संख्यामां कार्यकरो हाजर रह्या हता। आ दाजु वडोदरामां कांग्रेस प्रदेश प्रमुख अमित चावड़ाए धरणामां हाजरी आपी हती, साथे राजकोटमां पण धरणानो कार्यक्रम योजवामां आव्यो हतो, तो आ बाजु जामनगरमां मोटी संख्यामां कार्यकरो हाजर रह्या हता। कांग्रेस द्वारा समग्र देश में प्रतीक उपवास नु ऐलान आप्यु छे, त्यारे जाणे के आ उपवास कार्यक्रम मजाक बन्यो छे। एक दिवस प्रतीक उपवास 2 कलाक में समेटाई गया हता। अमदावाद में मात्र ने मात्र 2 कलाक में धरना समेटी लेवामां आव्या होय तेवुं लाग्यु। शहर कांग्रेस प्रमुख चेतन रावल सहित अन्य नेता कार्यकरो धरना स्थल पर जोड़ाया बाद त्यांथी उठी गया हता, त्यारे सवाल चोक्कस थाय छे कि शुं अध्यक्ष राहुल गांधी सूचननुं पालन नथी करायुं। अध्यक्ष राहुल नु शुं 1 दिवस उपवास सूचन हतुं, शुं प्रदेश प्रमुख नी 2 दिवस ज उपवास की सूचना हती। अपनी जे नीति छे, जे अनुचरित्र छे कि हमेशा लोकोने विभाजित करीने ज पोतानी राजकीय सत्ता टकावी राखवी अने खोटी खोटी बातों करीने लोकोने हमेशा फोसलाया करवा, ए वात ए दिवसे उगाड़ी पड़ी गई। अने कांग्रेस जारे सत्ता में हती त्यारे पण कांग्रेस हमेशा
કોમી અખલાસનું વાતાવરણ જાળવતી હતી, દેશમાં શાંતિ જળવાય એ જોતી હતી, સામાજિક સંતુલન જળવાય એ જોતી હતી. અને આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી રાહુલજીએ સમગ્ર કોંગ્રેસજનને, સમગ્ર કોંગ્રેસના સૈનિકોને આદેશ આપ્યો કે આ જવાબદારી આજે પણ આપણી જ છે, આપણે જ આ દેશમાં કોમી અખલાસ. તો રાજ્ય કક્ષાની એફઆરસીની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. એમના વહીવટી પ્રશ્નો, ઓફિસની કામગીરી, આ બધી જ બાબતોની ચર્ચા માટે આજે એમની નિમણૂક થયા પછી પહેલીવાર મળ્યા હતા અને હું એ ચર્ચાઓમાં સરકાર તરફે એમની વહીવટી પ્રક્રિયામાં કંઈ બાકી રહેતું હોય તો એની પૂછવા માટે અને એમની ઓફિસ વ્યવસ્થિત, એમની જે સોંપાયેલી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કામગીરી છે એ ચાલે, આ બધી બાબતોને લઈને હું કટસી માટે આજે બધાને મળવા આવ્યો હતો. હાઈકોર્ટે ઈજીને ખાસ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. વિશાલ એ બધા એ બધા એ ટીમના એક સભ્ય તરીકે છે. એજી હોય કે જીપી હોય, એ બધા પ્રક્રિયાના એક ભાગ છે, એટલા માટે એમને પણ હાજર રાખ્યા હતા. તો ફી નિર્ધારણ સમિતિની કચેરીમાં આજે બેઠક હતી. ફીના સ્લેબના માળખાને લઈને તે પૂર્ણ થઈ ચૂકી છે. મહત્વપૂર્ણ છે કે 4 ઝોનની કમિટીના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા, જેમાં સરકાર તરફી બેઠકમાં અધ્યક્ષતા માટે શિક્ષણ પ્રધાન પણ હાજર હતા. તો અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ કોમી અખલાસ માટે ધરણા કાર્યક્રમ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ છે. દેશમાં શાંતિ, એકતા અને સમરસતા માટે કોંગ્રેસ દેખાડો કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની લોકપ્રિય સરકાર છે. આ દરમિયાન કોંગ્રેસે અનેક પ્રકારે કાવા દાવા કરીને ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા મથામણ કરી છે. તો સમાજમાં જ્ઞાતિવાદ અને જાતિવાદનું ઝેર ફેલાવી આંતરિક સંઘર્ષના અનેક પ્રયાસ કર્યા છે, ત્યારે આ બધા નિમ્ન કક્ષાના પ્રયાસ છોડીને ભાજપ સાથે, સિદ્ધાંત સાથે, વિકાસના મુદ્દાને લઈને નીતિથી લડવાની સલાહ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે જુદા જુદા મુદ્દા ઉભા કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, એટલે અત્યારે કોંગ્રેસ જે ભૂતકાળમાં એમણે 4-5 મહિના પહેલા કર્યું, એક વર્ષ સુધી ગુજરાતને અસ્થિર, અશાંત કરવા જે કામ કર્યું એનું જાણે પશ્ચાતાપ કરતી હોય એ રીતે આજે એ ધરણા કરે છે, તો સારું છે. એમની ભૂલ એ સુધારે અને ગુજરાતમાં શાંતિ રહે, એકતા રહે અને દેશ સમરસ બને એવું કોંગ્રેસ નક્કી કરે એવી કોંગ્રેસીઓ પાસે આશા રાખું છું. પાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બગવાડા દરવાજા ખાતે બાઇકને ધક્કા મારી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારીને લઈ યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ સામે સૂત્રોચ્ચાર કરાયા. તો વડોદરામાં ઉદ્યોગપતિ અમિત ભટનાગરને ત્યાં દરોડા પડાયા. સીબીઆઈ બાદ ઈડીના અમિત ભટનાગરના ત્યાં દરોડા પાડવામાં આવ્યા. અમિતની ડાયમંડ પાવરની ઓફિસ પર ઈડીએ સર્ચ ઓપરેશન કર્યું, જ્યાં 19 બેંકના રૂપિયા 2,654 કરોડ ભટનાગરે ચાંવ કર્યા છે. ત્યારે ઈડી દ્વારા ડાયમંડ પાવરના કર્મચારીની પૂછપરછ કરાઈ. અમિત ભટનાગર ઘણા સમયથી ફરાર છે. આગળ વાત કરીએ સુરતના લિંબાયત વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. મધુર ગોલ્ડ નામના જ્વેલર્સમાંથી અજાણ્યા શખ્સોએ બંદૂકના નાળચે 100-150 ગ્રામના સોનાના દાગીનાની લૂંટ મચાવી. અજાણ્યા શખ્સો જ્વેલર્સમાંથી એક ચાંદી અને સોનાના દાગીના અને 1,00,000 રૂપિયા રોકડ લઈને ફરાર થઈ ગયા છે. 3 ઇસમો સફેદ કારમાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં લૂંટારૂઓની કાર જોવા મળી રહી છે. ત્યારે અગાઉ 10 વર્ષ પહેલા પણ આ જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી, જેને પોલીસે ડિટેક્ટ કરી હતી. ત્યારે આ લૂંટની ઘટના અંગે બાદ પોલીસ તપાસ હાથ ધરી લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે. આજ રોજ બપોરે 3:30 વાગ્યાના સુમારે ઘોડાદરા શ્યામ રો હાઉસ ઘોડાદરા રોડ પર આવેલ મધુર ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાનમાંથી 3 અજાણ્યા ઇસમો
દુકાનમાં ઘૂસી અને સોના ચાંદીના દાગીના એની અંદાજે 1.5 લાખ રૂપિયાની કિંમતની દાગીનાની ચોરી કરી લૂંટ કરી ભાગી ગયા છે. અંદર આયે ઓર બોલતા અંગૂઠી બતાવો ફિર મેરે કો અંગૂઠી બતાને લગા તો ઇધર સે પકડ દિયા ફિર બાદ મેં દો જનવર આયા ફિર વો વહાં બાંધ કે મેરે કો મુંહ બાંધ કે હાથ બાંધ કે વહાં રખ દિયા ફિર બોલતા બોલતા આવાજ મત કરના ફિર મેં ચૂપચાપ બેઠ ગયા વહાં ઓર ઉસને શટર બંધ કર દિયા ગેટ બંધ કર દિયા વો નિકાલ કે ફિર વો સબ જે થે સબ લેકે ચલે ગયે. સુરતના ભાગા તળાવ વિસ્તારમાં કપડાં ચોરીની ઘટના સામે આવી. રેડીમેડ કપડાંની દુકાનમાં 10 લાખની કિંમતના 1214 નંગ કપડાંની ચોરી થઈ. સીસીટીવી ચેક કરતા દુકાનના જ કર્મચારીએ ચોરી કરી હોવાનું સામે આવતા દુકાન માલિકે લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંક મામલે રામોલમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. રામોલ પોલીસે 2 બુટલેગરોની ધરપકડ કરી છે અને બંને બુટલેગરોની સરભરા કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરોથી ત્રાસીને ગઈકાલે રેલી કાઢવામાં આવી હતી. જો કે લોકોના રોષને લઈને પોલીસે હરકતમાં આવીને 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. રામોલ પોલીસ ખાતે રજૂઆત કરવામાં આવેલી કે આ લોકો અમને રંજાડ કરે છે, અમને ધમકી આપે છે, આવતા જતા અમારી સાથે ગાળી ગલોચ કરે છે અને ખંડણીની માગણી કરે છે. આ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ અને પોલીસ વિભાગ હરકતમાં આવેલું, તાત્કાલિક ટીમો રવાના કરેલી, જેની અંદર અજીત વાઘેલાને કચ્છના અજાપર ગામેથી ઝડપી લેવામાં આવેલ છે, જ્યારે વિઠ્ઠલકાણીયાને વિજાપુર મહેસાણા જિલ્લા ખાતેથી પકડી લેવામાં આવેલ છે અને અક્ષય ભુરિયો જે છે તેને અમદાવાદ ખાતે ઝડપી અને તેને કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવેલ છે. અમે પ્રજા સુધી સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે પ્રજાની અંદર 1 કે 2% લોકો એવા હોય છે કે જે લોકોને સુખચેનથી જીવવા નથી દેતા અથવા તો પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરતા હોય છે. આ અસામાજિક તત્વોને લોકો વચ્ચે લાવી અને કાયદાનો પાઠ ભણાવવા બાબતે અમે એક એવું લેસન આપવા માગીએ છીએ કે લોકોએ ગભરાવાની જરૂર નથી. પોલીસ વિભાગ તેમની સાથે છે. ગુજરાત રાજ્યની સરકાર અને એમના દ્વારા જે પોલીસ તંત્ર ચાલે છે અમે એમની સાથે છીએ. તો હંમેશા એમનો તો કાયમી ધંધો ચાલતો હતો, પણ એ ધંધો વધારવા માટે એને સૌ પ્રથમ મારા ઘરેથી શરૂઆત કરી. એમને પહેલાં મારે ગાડીના કાચ તોડ્યા એ ભુરિયાએ, એ અજીત વાઘેલાના કહેવાથી. એના પછી થોડા સમય પછી મારા ઘરમાં ચોરી કરાવડાવી. એ લોકોએ અહીંયા હાજરા હાજર હતા, પણ જ્યારે બી પોલીસ આવે ત્યારે ગુપ્ત થઈ જતા હતા. થોડા ટાઈમ પહેલાં મને અહીંયા બાર બંડર પોઈન્ટ અહીંયા અમીકુંદા નાક ગલ્લે ઊભો રાખી અને મારા પાસે 1 લાખ રૂપિયા ખંડી ઉઘડાવી. મહિલાઓને ઘરની બહાર નીકળવાનો કોઈ અધિકાર જ નથી રાખ્યો આ લોકોએ. મહિલાઓના નામ લખે છે છોકરીઓના ભીતો ઉપર, કે સવારે બાપાને ઉઠીને ભૂસી કલર કરી નાખવો પડતો હતો. અને બીજું, કોઈના ધાબા ખાલી રાહ લોકો રાખતા જ નહોતા. દારૂના હડ્ડાઓ ખુલ્લે આમ ચલાવતા હતા. કોઈનો આ સોસાયટીમાં કોઈ બીનું એમ કે બોલવાનો અધિકાર જ નથી રાખ્યો કે બહેનો દીકરીઓ કોઈ બોલી શકે, કોઈ પુરુષો બોલી શકે. આ લોકોએ આટલું આટલામાં એવો આમ હક જ જમાવી દીધો હતો. તો કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થઈ ગયો છે અને આજે એક ગુજરાતી અપાવ્યો છે ભારતને ગોલ્ડ મેડલ. ત્યારે વાત કરીએ સુરતના હરમીત વિશે. તો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો યથાવત છે, ત્યારે આ વખતે ગુજરાતનો પણ ડંકો વાગ્યો છે. કોમનવેલ્થ ટેબલ ટેનિસની મેન્સ ટેબલ મેચમાં સુરતના હરમીત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે હરમીતના પરિવાર અને મિત્રોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. હરમીતના પરિવારજનોએ મો મીઠું કરી અને જીતની ઉજવણી કરી હતી. તો ગુજરાતના નામ પર હવે વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે અને તે અપાવ્યો છે હરમીત દેસાઈ નામના એક ખેલાડીએ, જેણે ટેબલ ટેનિસની મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના નામે વધુ એક ગોલ્ડ થઈ ગયો છે, જે ગુજરાતના સુરતના રહેવાસી તેવા હરમીત દેસાઈએ અપાવ્યો છે અને એની મહેનત સફળ થઈ.
એટલે બહુ જ આનંદ થયો. અને એમાં આપણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત ગવર્મેન્ટ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ફેડરેશન્સ ગુજરાતના અને ઇન્ડિયાનું ફેડરેશન બધાનો જ ખૂબ સિંહ ફાળો છે અને બધાની જ મદદ અને મહેનત અને રંગ લાવે છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટ ખાતે ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ઇન્ડિયાની ટેબલ ટેનિસ ટીમે ફાઇનલમાં નાઇજીરિયાને 3-0 પરાજિત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો. સેમીફાઇનલમાં સિંગાપોરની ટીમને પરાજય આપી ફાઇનલમાં પહોંચેલી સુરતના હરમિત દેસાઈ અને જી સાથિયનની જોડીએ ફાઇનલમાં નાઇજીરિયાની ટેબલ ટેનિસ ટીમ સામે વિજય મેળવી ભારતને ગૌરવ અપાવ્યું છે. ફાઇનલમાં ભારતના હરમિત દેસાઈ અને જી સાથિયનની જોડીએ મેચમાં શરૂઆતથી જ પકડ મેળવી લીધી હતી અને મેચમાં નાઇજીરિયાની ટીમને પરત ફરવાનો મોકો આપ્યો નહોતો. ના, એને પોતાને જ ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો એટલે અમારે એને સપોર્ટ કરવાનો રહ્યો અને એને સપોર્ટનો લાભ લીધો પૂરેપૂરો. કેટલી ખુશી થાય છે આજે જ્યારે ફાઇનલ જીતીને આવ્યો છે, ગોલ્ડ મેળવ્યો છે ભારત માટે? એ બતાવવું અઘરું છે એટલી ખુશી થાય છે. અને એણે એ પ્રૂવ કરીને બતાવ્યું, જે એણે કીધું એ કરીને બતાવ્યું. એણે મેચ, એક ફાઇનલ મેચ એકદમ વન સાઇડેડ હતી. ઇન્ડિયાએ બહુ સરસ રીતે રમ્યું છે નાઇજેરિયા સામે, એ બહુ ખુશીની વાત છે. उन्हें बहुत, मेरे को उनसे बहुत इंस्पिरेशन मिली है और जो आगे जाके मेरे को काम आएगी और आई एम फीलिंग प्राउड. જોઈએ સમાચાર. તો નાફેડના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ ચડ્ઢાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી જેમાં તેમણે અત્યાર સુધીમાં કુલ 3,735.20 કરોડની 8,30,044 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હોવાની વાત કરી, જેનાથી લગભગ 4,49,545 ખેડૂતોને ફાયદો થયો છે. રાજ્ય સરકારે 416.35 કરોડ નોડલ એજન્સીઓ ફાળવવામાં આવી છે, જે 12 માર્ચથી 40 કેન્દ્રો પરથી 5,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ખરીદી કરી રહી છે. हमने बहुत मात्रा में मूंगफली खरीदी है. पूरे भारत में हमने 10.5 लाख टन मूंगफली खरीदी, जिसमें से लगभग 8.5 लाख टन हमने गुजरात में खरीदी. तो 70 साल हमारी हिस्ट्री अगर हम देखेंगे देश की, उसमें सबसे ज़्यादा खरीदी पिछले साल हमने गुजरात में मूंगफली खरीदी है. વડોદરા ખાતે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન મામલે અસરગ્રસ્ત ખેડૂતો સાથે પરામર્શ મીટિંગનું આયોજન કરાયું, જેનો ખેડૂતોએ બહિષ્કાર કર્યો. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. કેન્દ્ર અને રાજ્ય સરકારનો અત્યંત મહત્વનો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિવાદોમાં ઘેરાતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ પ્રોજેક્ટને લઈને હવે ખેડૂતોએ સરકાર વિરુદ્ધ બાયો ચઢાવી છે. પ્રોજેક્ટમાં પોતાનું જમીન મકાન ગુમાવનાર અસરગ્રસ્તોએ રેલ કોર્પોરેશન દ્વારા એક દિવસના શોર્ટ નોટિસ પીરિયડમાં પરામર્શ માટે બેઠક બોલાવી હતી, જેનો બહિષ્કાર કર્યો છે અને જમીન સંપાદન અંગે પણ જંત્રી મુજબ યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી છે. અને કેટલાય ખેડૂતો બરબાદ થાય છે. પહેલો રિપોર્ટ ખેડૂતોની ગેરહાજરીમાં તૈયાર કર્યો છે, એ રિપોર્ટ પહેલાં રજૂ કરીએ. બીજો રિપોર્ટ પહેલાં રજૂ કરતા પહેલાં ખેડૂતોની માગણી છે, જંત્રીમાં જે ડિફરન્સ છે એ પહેલાં ઇક્વલ કરે અને પછી જમીન સંપાદન કરવાની કાર્યવાહી કરે, અન્યથા આ ખેડૂતો આ જમીન નહીં આપે. જે એજન્સીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સોંપવામાં આવી છે તે એજન્સીના અધિકારી સાથે પણ વાત કરવામાં આવી ત્યારે તેમણે આ મુદ્દે અગાઉથી જ ખેડૂતોને જાણ કરી હતી તેવી વાત કરી. વડોદરા સિટી કે અંદર જીતને સારે વિલેજ આ રહે, સભી વિલેજ મેં હમને
पर्सनली जाके उनको इनविटेशन दिए थे आज की मीटिंग के बारे में, और कल के पेपर में गुजरात समाचार में यह नोटिस भी आया था आज यहाँ पे मीटिंग है 10:30 बजे। हर विलेज में जाके सर्वे किया है, सोशियो इकोनॉमिक सर्वे किया है, वो सर्वे में जो डेटा हमारे पास आया है कितने लोग इफेक्ट हो रहा है, कितने घर इफेक्ट हो रहा है, हर चीज़ के लिए फिर गवर्नमेंट ने एक कंपनसेशन पैकेज बनाया है, वो कंपनसेशन के बारे में लोगों को इन्फॉर्मेशन देना था। उल्लेखनीय है कि गत वर्षे शुरू करायेला आ प्रोजेक्ट ने केंद्र सरकारे 2022 સુધી પૂરો કરવાની ખાતરી આપી હતી, પણ જો કેન્દ્ર દ્વારા આ રીતે જ અસરગ્રસ્તો સાથે અણગમો રાખવામાં આવશે તો આ પ્રોજેક્ટ વિવાદોમાં સપડાતો જશે તેમાં કોઈ બેમત નથી। કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા। રાજ્યના આધા તમામ ખાસ સમાચારો, અને હવે खूब ज अगत्यनी बात, राजनीतिनो केन्द्र दलित बनी रहा है। एक तरफ आज प्रतीक उपवासनो एक दिवस जेना मात्र 2-4 कलाकनो फाळवी शक्या कांग्रेस नेताओ, अने साथे ज हार तोरा करवा पर पण हवे होबाळो थवा मांड्यो अने राजनीति रमावा मांडी। आज विषय चर्चा करवा माटे अमारा सहयोगी तोरल आपनी साथे बराबर 8 कलाके वाद विवाद लईने जोडाशे। हाल मने एटले के झरणा अने संजीवनीने आपशो रजा। नमस्कार।